અમરેલી જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ કોરોના વાયરસના કારણે પરપ્રાંતીય મજૂરોને વતન જવાની યાદી ધારી ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ભારત દેશમાં કોરોના વાયરસના ભયનો હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેક લોકો પોતાના પરિવારથી જુદા કર્યા છે અને જુદા થઈ ગયા છે ત્યારે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી અને ધારી તાલુકા વિકાસ અધિકારીની સૂચના મળતા ધારી ગ્રામ પંચાયતના સેક્રેટરી સીમાબેન વિઘડ એ પરપ્રાંતીય મજૂરોના નામની યાદી તૈયાર કરવામાં આવી રહી છે તેમના દ્વારા. જે યાદી તાલુકા વિકાસ અધિકારીને મોકલી આયોજન અધિકારી દ્વારા નક્કી કર્યા મુજબ પોતાના વતનમાં જવા પરપ્રાંતીય મજૂરોને પોતાના આધાર પુરાવાની ચકાસણી કર્યા બાદ એમને પોતાના વતન જવા માટે મંજૂરી આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. સીમાબેન નારાયણભાઈ વેગડા, ધારી ગ્રામ પંચાયતમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું. મહેરબાન શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની સૂચના મળતા, તાલુકા વિકાસ અધિકારી સાહેબની સૂચના મળતા શનિવારથી આજરોજ અમુક પરપ્રાંત મજૂરો છે તેઓની યાદી તૈયાર કરીએ છીએ અને તે યાદી તૈયાર કરી અને મહેરબાન શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબને મોકલી અને આયોજન અધિકારીને એ યાદી મોકલવામાં આવશે અને આયોજન અધિકારી આ યાદી દ્વારા જે મજૂરો રાજ્યની બહારના છે તેમજ જિલ્લાની બહારના છે તેઓને પોતાના વતનમાં જવા માટે વ્યવસ્થા આયોજન અધિકારી કરશે, જેથી હાલ અમે અમારી કામગીરી મજૂરોની યાદી તૈયાર કરવાની શરૂ હોય અને હાલ અમે યાદી તૈયાર કરીએ છીએ. એટલે જે અત્યારે ધારીની અંદર જે મજૂરો છે બરાબર, બહારથી આવેલા જે લોકો છે બેન, એ લોકો એટલે જિલ્લા બહારના છે એને મોકલવાના છે, રાજ્ય બહારના છે એ લોકોને મોકલવાના છે, કોને કોને મોકલવાના છે? અમરેલી જિલ્લાની જે બહાર રહે છે, જે જિલ્લા બહાર થતા હોય તેવા મજૂરો છે, જે ગુજરાતની બહારના હોય તો ગુજરાતની બહાર, મતલબ જિલ્લાની બહારની જે મજૂરો છે કે જે વર્ષોથી અહીંયા કામ કરે છે, પરંતુ હાલ તેઓની માગણી છે કે અમારે અમારા વતનમાં જવું છે, એટલે તેઓની યાદી અત્યારે હાલ તૈયાર કરવામાં આવે છે અને આ યાદી તૈયાર કરીને અમે મોકલશું એટલે જિલ્લામાંથી આયોજન અધિકારી છે તેમની વ્યવસ્થા જવા માટેની કરશે.